हेलो विद्यार्थी मित्रों, एफर्ट इंस्टिट्यूट ने यूट्यूब चैनल में तमारू स्वागत है। आज आप जीपीएससी के अन्य स्पर्धात्मक परीक्षा माटे जे खूबज उपयोगी झड़पथी गणतरीनी रीतो में आप पार्ट टू जोईए कि 50 थी 60 नी वच्चे नी संख्याओं वर्ग केवी रीते करवो। तो 50 थी 60 नी वच्चे आवेली संख्याओं नो वर्ग आपणे करवानो छे। तो सौथी पहेला जोईए के 57 ना वर्ग शोध। हवे 57 नो वर्ग आपणे करवो एटले के 57 नो वर्ग एटले के 57 गुणिया 57 एटले के 57 गुणिया 57। जोजो विद्यार्थी मित्रों के कई रीते करवानुं, खास टेक्निक जोजो के 50 થી 60 ની વચ્ચેની સંખ્યાનો વર્ગ એટલે કે 52 53 54 55 56 57 અને 58 ખૂબ જ ઝડપથી કરી શકશો। સૌથી પહેલા કે એકમનો અંક છે 7 અને તેમાં તમારે 25 ઉમેરવાના છે એટલે કે 25 વત્તા 7 એટલે કે 32 થઈ ગયું। હવે તે 32 છે ને તે તમારે ડાબી બાજુ લખવાના છે એટલે કે આ 32 લઈ ગયા। હવે જે એકમની સંખ્યા છે ને એનો વર્ગ કરો એટલે કે 49। તો 32 49 તમારો જવાબ। બીજો દાખલો લઈએ કે હવે 56 નો વર્ગ આપણે કે 56 નો વર્ગ શોધો એટલે કે 56 નો વર્ગ એટલે કે 56 નો વર્ગ બરાબર 56 ગુણ્યા 56 એટલે કે 56 ગુણ્યા 56। તો પહેલું સ્ટેપ છે કે એકમનો અંક એટલે કે 6 માં આપણે 25 ઉમેરવાના છીએ તો 25 વત્તા 6 એટલે 31 થાય। આ 31 ને ડાબી બાજુ લખો। હવે 6 જે છે એકમના સ્થાને આવેલો 6 એનો વર્ગ કરો, 6 નો વર્ગ થાય 36 એટલે કે 31 36 જવાબ છે। પછીનો દાખલો કે 50 ને 60 ની વચ્ચે આવેલી સંખ્યા 52 નો વર્ગ મેળવવાનો છે એટલે કે 52 નો વર્ગ બરાબર 52 ગુણ્યા 52। તો હવે એકમનો અંક છે 2 તો 2 માં આપણે 25 ઉમેરો, 25 વત્તા 2 એટલે 27, 27 ને લખ્યા। હવે 2 નો વર્ગ થાય 4 પણ અહીંયા શું છે કે એક જ પદ છે તો આપણે એને બે પદમાં લખવું હોય તો એને 04 લખવાનું। તો હવે 04 ને તમે જમણી બાજુ લખવાનું છે એટલે કે 27 04 એ 52 નો વર્ગ છે। 53 નો વર્ગ એટલે કે 53 ગુણ્યા 53। હવે એકમનો અંક છે 3 તેમાં આપણે 25 ઉમેરવા, 25 વત્તા 3 28 થયા। હવે 28 ને ડાબી બાજુ લખો, હવે 3 નો વર્ગ થાય એકમનો અંક 3 એનો વર્ગ થાય 9 પણ આ તો એક અંકી છે એને દ્વિઅંકીમાં ફેરવો એટલે કે એને 09 પણ લખી શકાય। એ 09 જે છે એને તમે જમણી બાજુ લખો એટલે કે 28 09। તો બીજા ઘણા ઉદાહરણ છે તેનો પણ આપણે અભ્યાસ કરીએ કે 51 નો વર્ગ એટલે કે 51 ગુણ્યા 51। તો આમાં શું કરશું કે એકમનો અંક 1 છે એમાં આપણે 25 ઉમેરો એટલે 26 થઈ ગયા। હવે એકમનો અંક 1 છે એનો વર્ગ એટલે કે 1 જ થાય પણ એને દ્વિઅંકીમાં ફેરવો એટલે કે 01 એને જમણી બાજુ લખી દો। 52 નો વર્ગ મેળવવા માટે એટલે કે 52 ગુણ્યા 52 તો એકમનો અંક 2 છે એમાં 25 ઉમેરો એટલે 27 થઈ ગયા તો 27 ને લખો। હવે 2 નો વર્ગ છે 4 અને દ્વિઅંક એક અંકી છે અને દ્વિઅંકીમાં લખવું હોય તો 04 એને જમણી બાજુ લખી દો એટલે કે 27 04 એ 52 નો વર્ગ થયો। પછી એવી જ રીતે 54 નો વર્ગ, એકમનો અંક અહીંયા 4 છે તો 4 માં 25 ઉમેરો એટલે કે 29 થયા એને જમણી બાજુ લખો, સોરી ડાબી બાજુ લખો। હવે આપણે જે 4 છે એનો વર્ગ લખો એને જમણી બાજુ લખો એટલે કે 29 16। 55 નો વર્ગ એટલે એકમના અંકમાં 5 છે એમાં આપણે 25 ઉમેરો એટલે 30 લખો એને ડાબી બાજુ લખો। હવે 5 નો વર્ગ ને 25 અહીંયા એટલે કે જમણી બાજુ લખો
58 નો વર્ગ તો એકમનો અંક 8 છે એને એમાં આપણે 25 ઉમેરો એટલે 25 વત્તા 8 એટલે થયા 33 થશે તો 33 ને આપણે ડાબી બાજુ લખ્યા હવે 8 નો વર્ગ 64 એને જમણી બાજુ લખો તો આ રીતે આપણે 50 થી 60 ની વચ્ચે આવતી સંખ્યાનો વર્ગ મેળવી શકો ઓકે હવે પછીનો ભાગ જોવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો ધન્યવાદ